સૌ પ્રથમ સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ન્યુઝમાં પ્રોહિતજી આપને જણાવશો કે જે દિવસે દિવસે પર્યાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે એનું મૂળ કારણ શું છે સતત તમે લોકો પહોંચાડી રહ્યા છો પર્યાવરણ અંગેના સંદેશા હવે એવા ખતરનાક સમયમાં આપણે પ્રવેશી રહ્યા છે કે જે સાત લાખ વર્ષ પહેલાં જે સમય હતો સાત લાખ વર્ષ પહેલાં કુદરતી કારણે એટલે કે વલ્કેનો જ્વાલામુખીના ફાટવાને કારણે સાડા સાત લાખ વર્ષ પહેલાં ચારસો પંદર પાર્ટિકલ્સ પર મિલિયન કાર્બન થઈ ગયો તો આજે આપણી માનવીય સુખની આંધરી દોડ જે આપણે મૂકી એને કારણે આપણે એટલી ફોસિલ ફ્યુઅલ એટલે કે વાહનોના બળતણ સળગાવ્યા એટલું બધું ઇન્ડસ્ટ્રિયાલાઇઝેશન કર્યું એટલા વૃક્ષો કાપી નાખ્યા પાણીનું આડેધડ નિકંદન કરી નાખ્યું પ્લાસ્ટિકનો બે તા સા ઉપયોગ કર્યો કાગળનો એ એકદમ આડે ધળ ઉપયોગ કર્યો આ બધાને કારણે આપણે એવું પ્રદૂષિત વાતાવરણ પેદા કર્યું કે ચારસો એકવીસ પાર્ટિકલ્સ પર મિલિયન કાર્બન પહોંચી ગયો છે પેલો ચારસો પંદર હતો કુદરતી અને માનવે પહોંચાડી દીધું ચારસો એકવીસ પાર્ટિકલ્સ પર મિલિયન એની સાથે જ ઓઝોન નાઇટ્રસ ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ પર્ટિક્યુલર મેટર જેવી પ્રદૂષિત પાર્ટિકલ્સો પણ બહુ ચરમસીમા પર પહોંચી ગયા છે તમને એક્યુઆઈ રોજો એર ક્વોલિટી ઇન્ડેક્સ તો એનાથી તમને ખ્યાલ આવશે કે કેટલી પરિસ્થિતિ બધથી બદતર બની રહી છે રોહિતજી આપણને શું લાગે છે કે અત્યારે આપણે જે છે એ ગ્લોબલ વોર્મિંગની તરફ જઈ રહ્યા છે બિલકુલ ગ્લોબલ વોર્મિંગ તરફ જઈ નથી રહ્યા પણ હું તો એવું કહીશ કે ગ્લોબલ વોર્મિંગના યુગમાં પ્રવેશી ચૂક્યા છે આપણી આંધ્રી દોટે છેલ્લા પચાસ વર્ષથી વૈજ્ઞાનિકો કહેતા આવ્યા હતા કે જો હજી આપણે નહીં બચીએ નહીં કોશિશ કરીએ નહીં આપણે રોકીએ આપણી જાતને તો આપણે ગ્લોબલ વોર્મિંગમાં પ્રવેશી જઈશું છેલ્લા પંદર વર્ષથી ગ્લોબલ વોર્મિંગ એજમાં આપણે ઓલરેડી પ્રવેશી ચૂક્યા છે અને એનું બહુ મોટું ઉદાહરણ આપણે આમ જનતા પણ સમજી શકે છે એને જેને કઠોર ઋતુ કહે છે આ કઠોર ઋતુ એટલી બધી હદે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ એટલી જનરેટ થઈ ગઈ છે એ એક જ દિવસની અંદર સવારે ઠંડી પડતી હોય બ બપોરે ગરમી સખત લાગતી હોય ને રાત્રે વરસાદ પડતો હોય અને બરફ સાથે કરા પડેલા ક્યાંય દાદાએ પણ ઉનાળામાં જોયા નથી ગુજરાત જેવામાં કે ગુજરાતમાં તો બરફ દેખાય બી નહીં ત્યાં બરફ સાથે કરાનો વરસાદ પડે છે અને ધોધમાર ગરમી પડે એટલે ભયંકર ગરમી પડે છે અને ભયંકર ઠંડી પડે છે એક દેશમાં ત્રણ ત્રણ ઋતુ સર્જાય છે આ એક સામાન્ય એવી નિશાની છે કે જે આમ જનતા પણ સમજી શકે કોઈપણ પ્રકારના મીટર પેરામીટર કે વેધર મીટર્સ વગર પણ સમજી શકે એવી આ પદ્ધતિ છે રોહિત જે વાતાવરણમાં ચેન્જીસ અત્યારે આવ્યા છે તો એની માટે લોકોને શું કરવું જોઈએ જેનાથી એ બચી શકે સી વસ્તુની એમને કાળજી રાખવી જોઈએ બહુ ક્વેશ્ચન છે એકચ્યુઅલી આને કારણે જે ઇફેક્ટ પેદા થઈ છે એ એમાં ઘણી બધી ઇફેક્ટ આવે છે જેમ કે કુદરતી પરિબળ કહીએ તો એન એન્સો એટલે કે સાથે સાથે જાત જાતના રોગો પેદા થયા આ બધાને કારણે થયા ગ્લોબલ વોર્મિંગને નાથું પણ માનવીના હાથની જ વાત છે એક સાથે મહિષાસુર રાવણ કંશ બધા રાક્ષસોને આપણે એક ગ્લાસમાં નાખી દઈએ ને વૉલોિન આખું નવું લિક્વિડ પેદા કરી નવો રાક્ષસ પેદા કરીએ નથી પણ તાકાતવાળો રાક્ષસ આ ગ્લોબલ વોર્મિંગ છે માનવી બીજા કોઈથી મરે કે આપણે પણ ત્રણ વસ્તુથી મરવાનો છે નિશ્ચિત છે એમાં પહેલું છે ગ્લોબલ તો એને નાથવા માટેનો તમારો જે પ્રશ્ન છે બહુ સરસ છે એ પ્રશ્નના જવાબ હું કહીશ કે છ સાત મુદ્દા એવા છે તો એને અમલ કરો છો કે આપણે આપણી પેઢીને આવનારી પેઢીને આવનારા બાળકોને આપણે કંઈક આપીને જઈએ લીલી અર્થને તો ઉપર જઈને ભગવાનને જવાબ આપો ભારે થઈ પડશે તો એમાં શું કરવાનું છે પહેલા પેલું કે આપણો જન્મદિવસ કે વિવાહ દિવસ એક વૃક્ષ વાવીને મોટું કરવું 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 ને કરવાનું જ એ સંકલ્પ એનો ફોટો પાડવા માટે નહીં પણ એકચ્યુઅલ વૃક્ષ ક્ષ વાવીને મોટું કરો વૃક્ષની જગ્યા ના હોય તો હવે આપણે ગુરુદેવ એક લિક્વિડ થ્રી નામની વસ્તુનું એક પ્રેઝન્ટેશન ત્રણ દેશમાં તૈયાર થશે તો એ પણ આપણે કરી શકીએ છીએ અથવા તુલસીના ગુલામના નાના છોડ પણ મૂકી શકીએ પાણીના સ્ત્રોતનું રિચાર્જ એટલે ઉપરથી જે પાણી પડતું હોય બોરમાં જાય અને બોર રિચાર્જ થાય દર ચોમાસામાં ચાર મહિનાની અંદર તો પાણી આખા ભૂમિ પર પથરાયેલું રહે જોડે જોડે કાગળને બિલકુલ ઉપયોગ બંધ કરીએ પ્લાસ્ટિકને ન કહી દઈએ બહાર જઈએ તો એક આપણો કાપડનો થેલો જોડે લઈને નીકળીએ વાહનને ટ્યુન કરાવીને કરીને ચલાવીએ અથવા આપણે ગ્લોબલ પુલિંગ એક ચાલુ કરીએ વ્હીકલ કે એક સાથે બધા પાં પાંચ જગ્યાએ પાંચ જણા અલગ અલગ ગાડી લઈને જાય કે એક જ જગ્યાએ હોય તો એક જ ગાડીમાં પાંચ જણા સાથે જાય ધણા ભાજી લેવા જેવી હોય તો સ્કૂટર લઈને દોડી પડીએ છીએ કે જગ્યાએ ચાલતા જઈએ કે સાયકલિંગ કરીએ થોડા એક દિવસ સાયકલનો નાખીએ તો આ બધી વસ્તુ નાની નાની છે જય બહાર નીકળે તો લાઇટ અને પંખો બંધ કરી દઈએ ઇલેક્ટ્રિસિટી બંધ કરી દઈએ તો નાની નાની વસ્તુ આ બધા કરોડો લોકો એકસો ત્રીસ કરોડ ભારતીયો જો આ કરશે તો હું એવું પ્રત્યક્ષપણે માનું છું કે આપણે ગ્લોબલ વોર્મિંગને ચોક્કસપણે નાથી શકીશું આમાં ભગવાન મદદ નથી કરવાનું આપણે આપણી જાતે જ મદદ કરવી પડશે અને આપણે એમ કહીશું આ તો આપણી ત્રણ આંગળી આપણા તરફ છે આપણે શરૂઆત કરવી પડશે કોઈ કરે કે ના કરે પણ હું તો વૃક્ષો આવીશ કે હું તો કંઈક એક વસ્તુ કરવી જોઈએ અને છેલ્લે કશું ના થાય તો જેમ સ્પાર્ક ટુડે અત્યારે અવેરનેસ ફેલાવી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ પર એવી અવેરનેસ આપણે લોકો સુધી પહોંચાડવી જોઈએ આ એપિસોડને લોકો સુધી પહોંચાડી દેવો જોઈએ કે ભાઈ તમે આ કરો તમે આ કરો કોશિશ કરતા રહેવાની કોશિશ કરવામાં આવે કે હાર નહીં હોતી આજની નહીં કાલે જો પ્રયાસ કરીશું તો એકસો કરોડ ભેગા થઈને ગ્લોબલ વોર્મિંગને નાથી શકીશું રોહિતજી માનવતાને તો પ્રોબ્લેમ થઈ જ રહ્યો છે આ ગ્લોબલ વોર્મિંગના લીધે જે વૃક્ષો કપાય છે એના લીધે બી તો આપણે કહી શકીએ કે જે પશુ પક્ષી છે એમને બી પ્રોબ્લેમ થઈ રહ્યો છે પ્લાસ્ટિક જે કચરા બધા ભેગા થાય છે એના કારણે એના માટે શું કહેશું બહુ સરસ બેન ક્વેશ્ચન છે અને આ આખો એક એવો વિષય છે કે એનો અલગ વિષય તરીકે એવી લઈ શકીએ પ્લાસ્ટિક તો અત્યારે એવું થઈ ગયું છે માઇક્રો પ્લાસ્ટિકના રૂમિયા દરિયાના પેટાળમાં નાના જે શેવાડ કહેવાય સેવાડ સુધી પ્લાસ્ટિક પહોંચી ગયું છે માઇક્રો સૂક્ષ્મ પ્લાસ્ટિક પહોંચી ગયું છે અને એ પશુઓને તો માટે ગાયથી માણીને બધાથી આપણે ગાયને માતા છે એમાં પ્લાસ્ટિક ખવડાવવામાં આપણને સેજે આવતી નથી આપણે કૃષ્ણના ભક્ત માનીએ છીએ વાંસળીઓ વગાડીએ છીએ આ ગરબા રમીએ છીએ ભગવાનની પૂજા કરીએ છીએ પણ પ્લાસ્ટિક ગાયને ખવડાવતી વખતે આપણે કૃષ્ણ યાદ આવતો નથી અઘોર પાપ આપણે કરીએ છીએ એની સાથે સાથે તમે જોશો કે આપણે આ બધા પ્રયાસોને કારણે શું થયું છે બેન ગાનપણને લીધે કે સુખ પાછળ અંધરી દોઢ મૂકી છે અને વિચારી ભૂલી ગયા છે કે આપણે આપણી બાળકોને લીલી ધરતી આપી છે કે સુખી સ્વર્ગ આપ્યું તો આપણા બાપદાઓએ આપણે નરક આપવું છે વડોદરામાં આજે તમે જુઓ તો સો સરોવર હતા એક માન ભાગે ત્રણ ચાર તળાવો તળાવો કે સરોવર રહ્યા છે સુરસાગર જેવા વૃક્ષો ઓછા થતા ગયા છે તો આવું દરેક શહેરોમાં થતું જઈ રહ્યું છે તો આને આપણે એને કારણે ચકલીઓ આજે ચકલીઓ જોવા મળતી નથી મંકોડા જોવા મળતા હતા કીડી જોવા મળતી હતી નાની નાની ફેસિસ જોવા મળે કશું નથી મળતું એટલે કુદરતની જે જે આખી ચક્ર હતું એ ચક્ર સાવ સંપૂર્ણપણે તૂટી ચૂક્યું છે એટલે એના માટે પણ આપણે પાપના ભાગીદાર છે કારણ કે એ એ પંખ એ લોકો તો ખબર નથી બેજાન વ્યક્તિ છે એને ખબર નથી કે હું શું આ શું થઈ રહ્યું છે કરનાર આપણે છે એટલે આપણી ફરજ છે કે આપણે કંઈક કરવું પડે જે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે દર્શકો છે એમને શું એક સંદેશ આપવા માંગશો તમે હું એને બહુ એક સરળ ભાષામાં એટલો સંદેશ આપીશ કે સ્પાર્ક ટુડે જે અવેરનેસ ફેલાવી રહ્યું છે એ અવેરનેસનું કેમ્પેન આપણા બધા માટે છે અને આપણે ઉપર જઈને જવાબ આપવો પડશે તે વખતે બહુ ભારે પડશે આપણો અંત પણ બહુ ભારે આવશે ખરાબ આવશે ચોક્કસપણે સ્પષ્ટ દેખર્યું છે જ્યોતિષ નથી કીધું વિજ્ઞાન નથી કીધું પણ આ સમય કર્યો છે જે રીતે સમય ચક્ર ચાલી રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ વ્યક્તિને ખરાબ ખતમ કરી નાખશે તો આપણે એમાંથી બચવું હોય તો જે સાત મુદ્દા ગુરુદેવ વેસાળાએ સ્પાર્ક ટુડેના ડેના માધ્યમથી જાહેર કર્યા છે એમથી કોઈ પણ એક મુદ્દો લઈને આપણે એને

ટ્રી પ્લાન્ટેશન કરે અને બીજી બધી જે પ્રોબ્લેમ્સ છે પ્લાસ્ટિક કચરા એનાથી બચે કેમેરા પર્સન સુરત સોલંકી સાથે ગાયત્રી રાણા પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા